हेलो, गुड मॉर्निंग। શું કરતા હતા આપણે? એક સાદી પૂરું કર્યું હતું ને, ઉકેલ ચકાસવાનું, બરાબર? હવે ઉકેલની જુદી જુદી રીતો, વિકલ સમીકરણના ઉકેલની જુદી જુદી રીતો એ આપણે સમજવાની છે વન બાય વન। પણ તમને લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે એક રીત આ વર્ષ પૂરતી તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ છે, એટલે બે રીત વધી છે। એમાં સૌથી પહેલી રીત આજે આપણે જે શીખવાના છીએ એ છે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ। વિયોજનીય ચલ, ચલનું વિયોજન એટલે વિભાજન થઈ શકે, ચલનું વિભાજન કઈ રીતે? એક્સ વાળા પદ હોય તો એનું સંકલન એક્સ ના સાપેક્ષ થાય ને, અને વાય નું વિધેય હોય તો એનું સંકલન વાય ના સાપેક્ષ થાય। એટલે એક્સ ના વિધેયને તમે ડીએક્સ ની સાથે ગોઠવી શકો અને વાય ના વિધેયને ડીવાય ની સાથે ગોઠવી શકો। આવું જો કરી શકાય, દાદાગીરી નથી કરવાની, નો થાય તો બીજો પ્રકાર છે પાછળ। તો એવા સમીકરણને વિયોજનીય ચલ સ્વરૂપનું વિકલ સમીકરણ કહેવાય। બીજી એક વાત આપણે જ્યાંથી શરૂઆત કરીએ છીએ, એ આપણે જે ઉકેલ મેળવવાની રીતો શીખવાના છીએ એમાં જેની કક્ષા એક અને પરિમાણ એક હોય, માત્ર એવા જ વિકલ સમીકરણના ઉકેલ આપણે મેળવવાના છે। એટલે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલની પદ્ધતિઓ, એના વિશેની વાત આપણે સમજવાની છે। પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ નું સ્વરૂપ, પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણનું સ્વરૂપ, પેલા એની વાત આપણે નોંધીએ। એ સમીકરણ વ્યાપક રીતે આમ દર્શાવાય છે, ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય, બે ચલનું વિધેય, એફ ઓફ એક્સ વાય છે એ બે ચલનું વિધેય છે। હવે એને જો તમે એક્સનું વિધેય અને વાયનું વિધેય એના ગુણાકારના સ્વરૂપમાં રજૂ કરી શકો તો શું થાય? અહીંયા એક્સનું વિધેય એટલે ધારો કે એફ ઓફ એક્સ, સ્મોલ એક્સ લખીએ આપણે, ઇન્ટુ જી ઓફ વાય, આમ છે। તો એફ ઓફ એક્સ સાથે તમે ડીએક્સ ને ગોઠવી દો, જીવાયને ડીવાય સાથે લઈ લો, તો એ વિયોજનીય ચલ સ્વરૂપનું સમીકરણ કહેવાય। અથવા થોડી વિગતે વાત કરીએ તો આ સમીકરણને, આ સમીકરણને વ્યાપક રીતે એફ ઓફ એક્સ વાય ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય ડીવાય ઇક્વલ ટુ ઝીરો, આ સ્વરૂપે પણ દર્શાવાય છે। આમ ઊંધું સમજીએ, જો આને તમે આમ લખી શકો, જી ઓફ એક્સ વાય ડીવાય ઇક્વલ ટુ માઇનસ એફ ઓફ એક્સ વાય ડીએક્સ, વાય નું અને એક્સ નું વિકલ એનો ગુણોત્તર આટલો થયો ને, માઇનસ એફ ઓફ એક્સ વાય છેદમાં જી ઓફ એક્સ વાય। આને આપણે એફ ઓફ એક્સ વાય, કેપિટલ એફ ઓફ એક્સ વાય કીધું છે। હવે એ ગોઠવણમાં આ જે ગોઠવણ કરી ને વ્યાપક સ્વરૂપે, આ એમાં
એક્સ નું વિધેય ડીએક્સ ની સાથે, એટલે એફ ઓફ એક્સ વાય છે એ માત્ર ચલ એક્સ નું વિધેય હોય, અને જી ઓફ એક્સ વાય છે એ માત્ર ચલ વાય નું વિધેય હોય. તો ચલ નું વિભાજન થઈ ગયું ને, એક્સ નું વિધેય છે ડીએક્સ ની સાથે આવી ગયું, અને વાય નું વિધેય ડીવાય સાથે. તો એને વિયોજનીય ચલ સ્વરૂપનું વિકલ સમીકરણ કહેવાય. એટલે હવે આપણી ઉકેલની પદ્ધતિ શરૂ થાય છે. આ એક કક્ષા એક પરિમાણ વાળા વિકલ સમીકરણનું સ્વરૂપ, એની આપણે વાત કરી. વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણનું સ્વરૂપ અને તેના ઉકેલની રીત, એના ઉકેલની પદ્ધતિ. ઓકે, પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ એફ ઓફ એક્સ વાય ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય ડીવાય ઇક્વલ ટુ ઝીરો માં એફ ઓફ એક્સ વાય એ માત્ર ચલ એક્સ નું વિધેય હોય, અને જી ઓફ એક્સ વાય એ માત્ર ચલ વાય નું વિધેય હોય, તો એ ગોઠવણ શું થશે? તો આપણે આમ લખીએ, એફ ઓફ એક્સ ડીએક્સ, હવે બે ચલ નથી એક જ ચલ છે ને, જી ઓફ વાય ડીવાય ઇક્વલ ટુ ઝીરો. આ વાતને આપણે અહીંયાથી અન્ય રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીએ, અથવા તમે બેમાંથી કોઈ પણ રીતે એ વાત સમજી શકો. પ્રથમ કક્ષાના, ફરીથી પાછી વાત કરીએ, પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય માં એફ ઓફ એક્સ વાય ને એફ એક્સ ઇન્ટુ જી વાય સ્વરૂપે દર્શાવી શકાય. તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ વાય ને વિયોજનીય ચલ પ્રકારનું અચ્છા, તમને એવું થશે કે અહીંયા એક સોળ ઉપર ડીએક્સ ની સાથે અને વાય વાળું ઉપર ડીવાય ની સાથે ગોઠવાઈ ગયું. આમાં તો એવું નથી થતું. થાય ને, એક સ્ટેપ વધારી દઈએ, અહીંયા એક સ્ટેપ આપણે એડ કરી દઈએ. આ જીઓ ફાય છે ને, એને આ બાજુ લઈ લઈએ, વન ઓફ જીઓ ફાય, વન અપોન જીઓ ફાય ડીવાય ઇક્વલ ટુ એફ એક્સ ડીએક્સ. આ વિકલ સમીકરણને
વિયોજનીય ચલ સ્વરૂપનું વિકલ સમીકરણ કહેવાય. હવે એના ઉકેલ માટે શું કરવાનું? તો કે પદવાર સંકલન કરવાનું. પદવાર એટલે એક્સના વિધેયનું એક્સના સાપેક્ષ અને વાયના વિધેયનું વાયના સાપેક્ષ ઉકેલ. આ પ્રકારના વિકલ સમીકરણનો મેળવવા તેનું પદવાર સંકલન. બે લખશું, ઉપરની જે વાત છે એ લખશું આપણે. તમને જે અનુકૂળ આવે એ રીતે તમે આગળ વધી શકશો. અને અગત્યની વાત એ છે કે તમારે થિયરી બાકી નથી કરવાની, વાતને સમજવાની છે. જે વધારે વિગતથી ખરેખર તમે દાખલા ગણશો ત્યારે સમજી શકશો. તમારા મનમાં જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ મને ખબર છે, હું એનું સોલ્યુશન આપું હમણાં તમને. અથવા ઇન્ટિગ્રેશન 1/gy/dy પ્લસ ઇન્ટિગ્રેશન ઇક્વલ ટુ છે કા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન fx dx પ્લસ c, જ્યાં સી એ શું છે? સ્વેર અચલ. વ્યાપક વાત ચાલતી હોય ને ત્યારે 1/gy એટલે હંમેશા એકના છેદમાં જ વિધેય એવો એવું ના સમજી લેવાય. તમે એમ વિચારો કે જી ઓફ વાય બે માંથી કોઈમાં, જી ઓફ વાય એટલે સાઈન વાય છે, તો આ 1/cosec y હોય એટલે સાઈન વાય થઈ ગયું ને, બરાબર. એટલે વ્યાપક વાત ચાલતી હોય ત્યારે વાય નું વિધેય તો જી ઓફ વાય કે 1/gy એમાં કઈ ફેર નથી પડતો. એમાં વાત શું છે, તમારી ટેક્સ્ટબુક પ્રમાણે NCERT તમારી ટેક્સ્ટબુક પ્રમાણે, આપણી ટેક્સ્ટબુક પ્રમાણે સોરી આમ છે, અને જૂની વ્યાપક વાત આમ છે. એટલે આપણે બે લખ્યું છે, પણ વ્યાપક રજૂઆત હોય ત્યારે જી ઓફ વાય કે 1/gy એ વાય નું વિધેય છે, ચલ વાય નું વિધેય છે, બરાબર. એટલે આપણે શું કરવાનું છે, વિકલ સમીકરણ ઉકેલવાની વાત આપણી સામે આવે એટલે સૌથી પહેલા એક્સ ના પદને, એક્સ વાળા બધા પદને ડીએક્સ ની સાથે અને વાય વાળા બધા પદને ડીવાય ની સાથે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. ન ગોઠવી શકાય એ ક્યારે ના ગોઠવી શકાય? સરવાળામાં પદ હોય ને તો, ગુણાકારમાં હોય ને, એક્સ નું વિધેય અને વાય નું વિધેય ગુણાકારમાં હોય ને તો તમે એને જુદા પાડી શકો, પણ સરવાળામાં હોય ને તો જુદા ના પડે. તો બીજો પ્રકાર આવશે સમપરિમાણ વિકલ સમીકરણ, આ પછીનો પ્રકાર છે. એ નામ, પ્રકારનું નામ તો મેં તમને કીધું હતું કે હમણાં નહીં કહું, પણ એટલા માટે કહી દઉં છું, વાત એટલા માટે કરી દઈએ છીએ કે સમપરિમાણ વિકલ સમીકરણની તમે વાત ભણશો ત્યારે વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણના ઉકેલની પદ્ધતિ એની ત્યાં જરૂર પડશે, કારણ કે કેટલાક ફેરફાર પછી સમપરિમાણ વિકલ સમીકરણ જે બીજો પ્રકાર છે એને આપણે વિયોજનીય ચલ સ્વરૂપમાં ફેરવવાના છીએ. આપણે લક્ષમાં નતા કરતા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ આદેશની મદદથી, બરાબર ને. અથવા વિકલન હોય, પ્રતિવિધેય હોય તો આદેશની મદદથી આપણે પ્રતિવિધેયના સૂત્રોનો ઉપયોગ થઈ શકે એવી ગોઠવણ લઈ આવીએ. એમ અહીંયા સમપરિમાણ વિકલ સમીકરણને કેટલાક ફેરફાર પછી, કયા ફેરફાર છે એની ચર્ચા અત્યારે નથી કરવાની આપણે, એ સામે આવશે ત્યારે જોઈ લેશું. તો એને તમારે વિયોજનીય ચલ સ્વરૂપમાં લઈ આવવા પડશે અને પછી એનો ઉકેલ મળશે. એટલે તમારે જે બે પદ્ધતિઓ શીખવાની છે એમાં આ પાયાની છે. અહીંયા તો ઉપયોગ થાય છે, બીજા પ્રકારમાં પણ એનો ઉપયોગ કરવાનો છે. એટલે આ નોંધ એ તમારી પાસે રાખજો.
આ વસ્તુ તમારી પાસે નોંધ રાખજો, પાકી નથી કરવાની, નોંધ પાકી કરવાની નથી, માત્ર સમજવાની છે. અને વધારે વિગતે એ વાત તમે દાખલામાં પ્રેક્ટિકલી ઉપયોગ કરશો ત્યારે જ સમજાશે. વ્યાપક વાતો છે ને એ જડદીન મગજમાં ના ઉતરે, ચોક્કસ ગોઠવણ સામે આવે ને તો જલ્દીથી સમજાઈ જાય. બરાબર, કેટલી મિનિટ રાખજો? સ્ટેચ્યુ કરીને નોંધ કરી લેશો ને, સ્ટેચ્યુ કઈ વિડીયોની ભાષામાં તમે સમજો ને, પોઝ કરીને, હા, પછી નોંધ કરી લેવાની. કે હવે એનો પ્રેક્ટિકલ એપ્રોચ એટલે દાખલાઓ એ ગણી આપણે. બહુ સહેલો પ્રકાર છે છોકરાઓ, એકદમ ઈઝી. એમાં બે પ્રકારના દાખલાઓ હશે, ડાયરેક્ટ વિકલ સમીકરણ આપેલું હોય અને રકમ હોય, તો આપણે બે ભાગ કરી નાખશું. પેલા વિકલ સમીકરણ આપેલું હોય ને એના ઉકેલ એ શીખી લઈએ, અને પછી રકમ પરથી વિકલ સમીકરણ બનાવવું પડે, બહુ મોટી વાત નહીં હોય, નાની નાની બાબતો હશે, પણ એ પછી શીખશું આપણે. એક વખત સમીકરણના ઉકેલની પદ્ધતિ આવડી જાય તો પછી તમારે શેના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું રહે? રકમ પરથી વિકલ સમીકરણ બનાવવું. કારણ કે વિકલ સમીકરણ બની જાય પછી એનો ઉકેલ કેમ મેળવવો છે એ તમે શીખી લીધું હોય. સરસ, ચાલો આપણે ઉદાહરણ 9 થી વાત શરૂ કરવાની છે. ઉદાહરણ 9, વિકલ સમીકરણ 100 નો વ્યાપક ઉકેલ શોધો. રકમ નહીં લખીએ એટલા, એટલે સમીકરણ લખશું. જો પ્રારંભિક શરત આપી હોય ને તો જ વિશિષ્ટ ઉકેલ મેળવવાનો હોય. જેમ કે તમારી ટેક્સ્ટબુકમાં તમે પેજ નંબર 328 ઉપર છો, ઉદાહરણ 9 એ પેજ નંબર 328 પર છે, તો ત્યાં નીચે છેલ્લે 11મું ઉદાહરણ છે. જુઓ, x બરાબર 0 ત્યારે y બરાબર 1, તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ 100 નો વિશિષ્ટ ઉકેલ શોધો. એટલે પ્રારંભિક શરત હોય તો જ વિશિષ્ટ ઉકેલની વાત કરવાની છે, નહીંતર વ્યાપક ઉકેલ. ખાલી એટલું કહે કે આ વિકલ સમીકરણ ઉકેલો અથવા વિકલ સમીકરણનો ઉકેલ મેળવો, તો આપણે વ્યાપક ઉકેલ જ મેળવવાનો છે. હા, વિશિષ્ટ ઉકેલ મેળવવાનો હોય ને ત્યારે વ્યાપક ઉકેલ તો મેળવવો જ પડે. પછી શરતને આધારે સ્વેર અચળની કિંમત મળે, એ કિંમત મૂકતા ઉકેલમાં સીની જગ્યાનું મૂલ્ય મૂકતા જે ઉકેલ મળ્યો, જે સમીકરણ મળ્યું, એને વિશિષ્ટ ઉકેલ કહેવાય. એટલે વિશિષ્ટ ઉકેલ વખતે પણ વ્યાપક ઉકેલ તો મેળવવાનો જ છે. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અપોન 2 માઇનસ વાય. જો એને તમે આમ ગોઠવી શકો ને, 2 માઇનસ વાય ડીવાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 ડીએક્સ, ગોઠવાઈ ગયું. પછી એ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે ને એવું કંઈ કહેવાની જરૂર નથી, બે વિધેય સમાન માટેનું સંકલન સમાન. તો ઇન્ટિગ્રેશન 2 માઇનસ વાય ડીવાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ પ્લસ 1 ડીએક્સ. સંકલન કરીએ, અહીંયા વાય ના સાપેક્ષ, અહીંયા એક્સ ના સાપેક્ષ. 2y માઇનસ વાય સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ પ્લસ અચળ સી. લોકોએ c1 લખ્યા છે, આપણે જરૂર પડશે તો c1 કરશું, ડોન્ટ વરી. બરાબર, c1. હા, આ સ્વેર અચળ છે ને એ તમે કોઈ પણ સ્વરૂપમાં મૂકી શકો, સી જ મૂકવા એવું નથી. તમે સી બાય 2 મૂકી શકો, અહીંયા છેદમાં 2 છે એટલે તમારે 2 લસાઅ લઈને બધાને ગુણવા છે, તો તમે અચળ સી બાય 2 મૂકો. તમારા ઉકેલમાં ખાલી 2 જ પદ આવ્યા છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડાબી બાજુ. સમીકરણનો ઉકેલ મેળવો, સંકલન કર્યું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ સામે અચળ મૂકવો છે, તમે સી સ્ક્વેર મૂકી શકો. ઉકેલમાં આવા પદ આવ્યા છે, લોગ માનાંક એક્સ પ્લસ લોગ માનાંક વાય, તો તમે એનો સ્વૈર અચળ લોગ માનાંક સી
આ સ્વરૂપમાં પણ મૂકી શકો. એટલે તો એ સ્વૈર અચળ કહેવાય છે. સ્વૈર એટલે મુક્ત, એને કોઈ પણ સ્વરૂપમાં તમે રજૂ કરી શકો. એટલે અહીંયા સીવન કરો તોય ચાલે, અને છેદમાં બે મૂકી દો તોય ચાલે. તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ મારે આ બે લસા લઈને એનું સાદરૂપ કરવું છે. ઓકે, સીવન મૂકીને પછી ની ગોઠવણ એ તમારી ટેક્સમાં છે, એટલે તમને બે અલગ અલગ રીત મળી ગઈ ને. આપણે અહીંયા લખી નાખશું જ્યાં સી બાય ટુ શું છે, તો કે સ્વૈર અચળ. બે છે એ નિશ્ચિત અચળ છે, પણ સી તો કોઈ પણ સ્વરૂપમાં છે ને. હવે બધાને બે વડે ગુણી નાખો તો ફોર વાય માઇનસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ સી. એની આમ ગોઠવણ કરેલી છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ ફોર વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો. તો એનો વ્યાપક ઉકેલ મળી ગયો આપણને. ઓકે, ઉદાહરણ 10 જોઈએ. તમે અહીંયા સીવન લખાવોત ને તો અહીંયા ટુ સીવન આવે. ટુ સીવન ને પછી સી કહી દો, બે અને સીવન નો ગુણાકાર કેલ્સીમાં કર્યો સી આવ્યો, એમ એમ પણ ચાલે. દસમું ઉદાહરણ, ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વન પ્લસ વાય સ્ક્વેર અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર. વન પ્લસ વાય સ્ક્વેર ને ડાબી બાજુ લઈ આવીએ, છેદમાં આવશે ને ડીવાય ના છેદમાં વન પ્લસ વાય સ્ક્વેર, અને સામે ગોઠવણ થશે ડીએક્સ ના છેદમાં વન પ્લસ એક્સ સ્ક્વેર. તો એ વિયોજનીય ચલ પ્રકારની ગોઠવણ થઈ ગઈ. તો એનો ઉકેલ મેળવવા માટે બંને બાજુ સંકલન કરશું, ડીવાય અપોન વન પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ડીએક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર. વન અપોન વન પ્લસ વાય સ્ક્વેર સામાન્ય પ્રમાણિત સ્વરૂપ આવશે, એટલે બધા ગ્રહગ્રહ નહીં આવે. હવે ઉપયોગ કહેવાય ને, ખરેખર એનો ઉપયોગ કહેવાય, એટલે એ સંકલન ટેન ઇન્વર્સ વાય ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ. હવે એનો અચળ મૂકવાનો છે, સી મૂકી દો તોય ચાલે, અને ટેન ઇન્વર્સ સી લખવું હોય તોય ચાલે. જો તમારા ટેક્સ્ટબુકમાં ખાલી સી મૂકી દીધું છે, ચાલે. સી સ્વૈર અચળ. પણ બીજી એક વાત શું છે, માની લ્યો કે તમને એમ થયું કે મારે અચળ ટેન ઇન્વર્સ સી મૂકવો છે, મૂકી દો, પણ પછી પ્રતિવિધેયના સૂત્રોનો ઉપયોગ કરીને એનું સાદરૂપ ગોઠવવાનો પ્રયત્ન કરવાની કઈ જરૂર નથી, ત્યાં અટકી જવાનું. ઉદાહરણ 11 જોઈએ. વિકલ સમીકરણ આ સ્વરૂપનું છે, ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ફોર એક્સ વાય સ્ક્વેર, અને પ્રારંભિક શરત આપી છે એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર એક. અહીંયા કાઉન્સમાં લખી નાખું છું, એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર એક. એનો પહેલા ઉપયોગ નથી કરી લેવાનો, વ્યાપક ઉકેલ મેળવા પછી. ઓકે, શું ગોઠવણ થશે, ડીવાય ના છેદમાં વાય સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ ફોર એક્સ ડીએક્સ. એનું સંકલન વન અપોન વાય સ્ક્વેર ડીવાય. માઇનસ ફોર તમારે અચળ તરીકે બહાર રાખવા હોય તો તમે રાખી શકો ડીએક્સ. આ સંકલન તો આવડે ને, માઇનસ વન અપોન વાય માઇનસ ફોર એક્સ સ્ક્વેર બાય ટુ. હવે એનો અચળ મૂકવાનો છે. કઈ ગોઠવણ ના હોય ને, કઈ ગોઠવણ ના હોય તો એ વખતે અચળ સી મૂકી દો. ગોઠવણ એવું આવશે ત્યારે એ પણ વાત કરશું. તો તમારી બુક પ્રમાણે વાયને કરતા બધા. ઓકે, હું એટલા માટે ગોઠવતો જાઉં છું કે તમને કન્ફ્યુઝન ના થાય કોઈ પણ પ્રકારનું. આમ થયું ને, નિશાની ફેરવીને વ્યસ્ત કરી નાખીએ તો વાય બરાબર શું થયું, વન અપોન
टू एक्स स्क्वेर माइनस सी। हवे प्रारंभिक शरत नो उपयोग करिए, वाई ने करता बनावी ने उकेल हमेशा मेळवो, वाई ने एक्स ना विधेय तरीके रजू करवू एवं जरूरी नहीं। जो अहीं नहीं कर्युं इवन तमे आने आम गुणाकार में राखी ने पण रजू करी सको। आ भाई जो गुणाकार में ले लियो सी की किंमत तो मिली जवानी छे। એટલે આમ કહું છું માઇનસ વન ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ સ્ક્વેર વાય પ્લસ સી વાય તોય ચાલે, એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર એક, તો વન ઇક્વલ ટુ વન અપોન ઝીરો માઇનસ સી, તો સી ની કિંમત કેટલી થઈ માઇનસ વન। आने व्यापक उकेल कहवाय, तमारी जाण माटे अहींया लखीए। तो आपेली शरत मुजबनो विशिष्ट उकेल, अच्छा विशिष्ट उकेल अनन्य ना होय, शुं कामे ई शरत उपर आधार राखे। शरत बदलाव एटले सीनुं मूल्य बदली जाय ने, एटले तो विशिष्ट कहेवाय। तो सीनी जगह माइनस वन मूकीने लखीए तो वाय इक्वल टू वन अपॉन 2x સ્ક્વેર પ્લસ 1। તમે 2x સ્ક્વેર પ્લસ 1 ને ગુણાકારમાં મૂકીને પણ લખી શકો। આ તમારો જવાબ હું અહીંયા લખું છું, અથવા y ઇનટુ 2x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 1 આમે લખી શકાય। 12મો અને 13મો એમાં રકમ આવી ગઈ, આપણે વાત કરીએ રકમવાળા દાખલા પછી ગણશું, એટલે 12 13 14 અને સ્વાધ્યાયમાં 14 સુધી સ્પષ્ટ વિકલ સમીકરણ મારી પાસે છે, 15માંથી શબ્દો શરૂ થઈ જાય છે બરાબર। એટલે આપણે 14 સુધીના સ્વાધ્યાયના દાખલા પૂરા કરી દઈએ, પછી રકમ શબ્દોમાં રજૂઆત હોય એની વાત એ શરૂ કરશું। સ્વાધ્યાય 9.4 એમાં પહેલો દાખલો dy by dx equal to 1 minus cos x upon 1 plus cos x। પ્રારંભિક શરત વાળો વિભાગ જુદો છે 11 થી 14, 1 થી 10 માં વ્યાપક ઉકેલ। સૂત્ર મૂકી દે પહેલા, આખું x નું જ વિધેય છે ને, યાદ છે ને સૂત્ર શું, tan સ્ક્વેર x બાય 2। તો dy ઇક્વલ ટુ tan સ્ક્વેર x બાય 2 dx। હવે સંકલન કરશું, તમે જાણો છો tan સ્ક્વેર નું સંકલન ડાયરેક્ટ નથી મળતું, એટલે શું કરવું પડે, એને નિત્ય સમથી સેક્સ સ્ક્વેરમાં ફેરવવા પડે, એટલે એની જગ્યાએ મૂકશું સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ માઇનસ વન। હવે સંકલન કરીએ, વાય સેક્સ સ્ક્વેરનું સંકલન ટેન, પણ એક્સનો સહગુણક વન બાય ટુ છેદમાં મૂકવો પડે ને, એટલે ટુ ટેન એક્સ બાય ટુ માઇનસ એક્સ પ્લસ સી। સી એ બધાના જવાબ છે ને એ આપણે ટેલી કરતા જશું, એટલા માટે કે હમણાં આપણે ના ઓર કરીને લખ્યું, પછી ગમે તેમ ગોઠવણ આપે તો તમને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ। આપણો આફ્ટરઓલ પ્રયત્ન એવો હોય કે તમને બરાબર વાત સમજાવી જોઈએ, એટલે હું જવાબ તમને ટેલી કરાવી દઈશ બધા, બરાબર છે ઓકે। બીજી રકમ જોઈએ, બીજો દાખલો dy by dx ઇક્વલ ટુ અંડર રૂટ 4 માઇનસ y સ્ક્વેર, એ આખું y નું વિધેય છે, એટલે એને dy ના છેદમાં લઈ આવીએ, ઇક્વલ ટુ dx। તો ઇન્ટિગ્રેશન dy અપોન
अंडर रूट फोर माइनस वाई स्क्वेर इक्वल टू इंटीग्रेशन डीएक्स। प्रमाणित स्वरूप याद करो, वन अपॉन अंडर रूट एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर शू साइन इनवर्स एक्स अपॉन ए, અહીંયા શું થશે સાઇન ઇનવર્સ વાય અપોન ટુ, સંકલન કરતા સાઇન ઇનવર્સ વાય બાય ટુ ડીએક્સ નું સંકલન, એટલે વન નું એક્સ સાથે સંકલન એક્સ પ્લસ સી, સી સ્વેર અચળ, પદ અલગ અલગ ગોઠવણ ના મળે ને તો અચળ સી જ મૂકી દેવો, એવું આવશે ને ત્યારે આપણે વાત પણ કરીશું। विधेय ना स्वरूप में जवाब आप्यो छे, ओके तो y बाय टू इक्वल टू साइन ऑफ x प्लस सी, तो y इक्वल टू टू साइन x प्लस सी, ये थी गयो एनो व्यापक उकेल। त्रीजो दाखलो जुए, dy बाय dx प्लस वाय इक्वल टू वन, ये उकेली ये पेला पाछी आनी हजी एक वक्त बात करी, तमे अहीं अटकी गया मानी लो जे व्यापक उकेल छे पूरो, आ साधु वाय ने करता बनावीने लखवो ज एवुं फरजियात नथी, तमे तमारा स्वाध्यायना जवाबना दाखला जोशो तो बधे वाय ने करता बनावीने लख्यो नहीं होय। तमे जुओ छठ्ठो दाखलो जुओ एनो जवाब n ઇનવર્સ y = x + x³ / 3 + c, તો આમાં આ રકમમાં sin ઇનવર્સ ને sin માં ફેરવા છે તો એમાં tan ઇનવર્સ ને tan માં ફેરવી શકાત ને, એટલે એ જરૂરી નથી। મારું કહેવાનું શું છે કે તમે મનમાં એવું કન્ફ્યુઝન ના રાખતા, એવું ગભરાટ ના રાખતા કે અમને કેમ ખબર પડે કે આની ગોઠવણ શું કરવી, તમે વચ્ચે ક્યાંય ભૂલ નથી કરી। તો sin ઇનવર્સ y / 2 = x + c એનો વ્યાપક ઉકેલ તરીકે લખી શકાય, દાખલો પૂરેપૂરો સાચો જ ગણાય। વાય વાળું પદ સામે લઈ જઈએ એટલે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વન માઇનસ વાય, તો ડીવાય અપોન વન માઇનસ વાય ઇક્વલ ટુ ડીએક્સ, સંકલન કરતા ઇન્ટિગ્રેશન ડીવાય અપોન વન માઇનસ વાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ, y નો સહગુણક માઇનસ વન છે એ ભૂલી ના જતા, માઇનસ લોગ માનાંક વન માઇનસ વાય, માનાંકનો લીટો ઉભો હોય એકડો એ આપણે ઉભો લીટો કરીને કરીએ એટલે જરા ધ્યાન દેવું પડે ને કરીએ, અગિયાર વંચાઈ જાય પાછા ઉતાવળમાં, વન માઇનસ વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ સી, ત્યાં સી છે એ સ્વેર અચળ છે। હવે આપણે પાછું એની ગોઠવણ હોય તો કરશું ને, ત્રીજો દાખલો, વાય ઇક્વલ ટુ વન પ્લસ એ ઇન્ટુ ઈ એસ ટુ માઇનસ એક્સ, તમને ના સમજાય મને ખ્યાલ આવી ગયો, એનો અચળ છે ને ઈ સી નથી મૂક્યો, પણ મેં તમને કીધું એમ એનું ટેન્શન ના કરતા સાદુરૂપાબીન તમને જવાબ ગોઠવી દઈશ 100%, અને આ બાજુ લઈ જાઓ પ્લસ થાય ને એટલે લોગ માનાંક સી ઇન ટુ વન માઇનસ વાય ઇક્વલ ટુ એક્સ, તો સી ઇન ટુ વન માઇનસ વાય ઇક્વલ ટુ ઈ રસ ટુ એક્સ, બરાબર ગોઠવણ કરવી છે ને કરી દો, વાય ઇક્વલ ટુ વન પ્લસ આવો આવો જવાબ ગોઠવો છે, વાય ઇક્વલ ટુ વન પ્લસ એ ઇન ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ, સી ઈ રેસ ટુ માઇનસ એક્સ આ બાજુ લઈ આવીએ એટલે ઓલા છેદમાં વહી જશે, એનો અર્થ એમ થયો અહીંયા માઇનસ નિશાની મૂકી છે
એટલે શું થશે, એને આ બાજુ લઈ આવો, આ બાજુ, એટલે પ્લસ થઈ ગયા ને, ગોઠવી દો. વળી પાછું એક વાત યાદ રાખો, પ્લસ સી કરીને દાખલો પૂરો કરી દો એટલે તમારી વાત સાચી છે. વાયને હંમેશા કરતા બનાવીને જ લખવો એવું જરૂરી નથી, એ તમે જુદા જુદા જવાબ પરથી સમજી શકશો મારી વાતને. તો થશે લોગ માનાંકમાં સી અપોન વન માઇનસ વાય ઇક્વલ ટુ એક્સ, તો સી અપોન વન માઇનસ વાય, સી લોગ દૂર કરીએ, ઇરેસ ટુ એક્સ, ઇરેસ ટુ એક્સ એને અહીંયા લઈ આવો, સી ઇરેસ ટુ માઇનસ એક્સ ઇક્વલ ટુ વન માઇનસ વાય. વાયને કરતા બનાવો એટલે વાય બરાબર વન માઇનસ સી ઇન્ટુ ઇરેસ ટુ માઇનસ એક્સ. કાંઈ મૂંઝાવાનું નથી, માઇનસ સીની જગ્યાએ મૂકી દો, એ તો કોઈ પણ અચળ છે ને. તેથી વાય ઇક્વલ ટુ વન પ્લસ, જ્યાં એ બરાબર માઇનસ. એવું ના કરો તોય ચાલે, અચળ છે એની નિશાની માઇનસ કે પ્લસ એનાથી કંઈ ફેર નથી પડતો, પણ આ તો આપણો ટેક્સ્ટબુક પ્રમાણે જવાબ કેમ ગોઠવી શકાય એ વાત સમજવાનો આપણો પ્રયત્ન છે. મેં તમને કીધું ને કે અહીંયા પ્લસ સી કરીને મૂકી દો તોય ચાલે, પણ છતાં આપણો એ પ્રયત્ન રહેશે દરેક દાખલામાં કે આપણે ગોઠવણ કરીએ. ઓકે, ચોથો દાખલો જોઈએ, મજા આવી ગઈ ને ગોઠવણ કરવાની. સિક્સ સ્ક્વેર એક્સ ટેન વાય ડીએક્સ, સિક્સ સ્ક્વેર એક્સ ટેન વાય ડીએક્સ પ્લસ સિક્સ સ્ક્વેર વાય ટેન એક્સ ડીવાય ઇક્વલ ટુ ઝીરો. ગોઠવશું ને, ટેન એક્સને અહીંયા છેદમાં લઈ લ્યો, એ હેલી ગોઠવણ છે તમને સમજાય એવી, અને ટેન વાયને આમ છેદમાં લઈ લ્યો. ટૂંકમાં તમે સમીકરણના દરેક પદને ટેન એક્સ ટેન વાય વડે ભાગ્યા, એક્સ વાળા વિધેયને ડીએક્સ ની હારે અને વાય વાળા વિધેયને ડીવાયની સાથે ગોઠવવા હતા આપણે, એટલે તો ઇન્ટીગ્રેશન સિક્સ સ્ક્વેર એક્સ અપોન ટેન એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટીગ્રેશન સિક્સ સ્ક્વેર વાય અપોન ટેન વાય ડીવાય ઇક્વલ ટુ ઝીરો. ઘણી વખત સંકલન કરો ને ત્યાં અચળ મૂકી દેવામાં આવે છે, કારણ કે આમ ઊંધું વિચારો તો આનું વિકલન આ થયું, આનું વિકલન આ થયું, તો અચળનું વિકલન ઝીરો એમ, આપણે ટેક્સ્ટબુક પ્રમાણે ચાલવું. ઓકે, તમને આ ગોઠવણ શું છે ખબર પડી, છેદનું વિકલન અંશમાં છે, એટલે એ સંકલન થયું લોગ માનાંક ટેન એક્સ. બીજા પદમાં પણ સેમ એ જ ગોઠવણ, લોગ માનાંક ટેન વાય, બે જવાબ લોગમાં છે તો અચળ લોગ માનાંક સી, લોગ માન સી સ્વેર અચળ. તો તમે લોગ દૂર કરી શકો, કારણ કે ડાબી બાજુ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય નો લોગ લખાય ને ઇક્વલ ટુ લોગ માનાંક સી, તો ટેન એક્સ ઇન્ટુ ટેન વાય ઇક્વલ ટુ સી. પેલા ટેલી કરાવી દો પછી બીજી વાત કરું. ઓકે, ડન. આવું કરી શકાય, અહીં તમે સી મૂકો, લોગ માનાંક સી નહીં ખાલી સી, એટલે લોગ માનાંક ટેન એક્સ ઇન્ટુ ટેન વાય બરાબર સી.
તો 10x ઇન્ટુ 10 વાય બરાબર ઈ રેસ ટુ સી, પણ ઈ રેસ ટુ સી એ પાછો એક અચળ જ છે ને, એટલે એ સ્વરૂપમાં પણ લખી શકાય. ખાલી સી મૂકીને ગોઠવણ કરવી ને તોય થાય. આમાં પછી એ મૂકી દીધો એમ, ઈ રેસ ટુ સી ની જગ્યાએ એ મૂકી દીધો, એ છે એ અચળ, અચળ તરીકે જ મૂકવાનો છે, એ સ્વૈર અચળ છે. સારું ચલો પાંચમો દાખલો જોઈએ. ઈરસ ટુ એક્સ પ્લસ ઈરસ ટુ માઇનસ એક્સ ડીવાય માઇનસ ઈરસ ટુ એક્સ માઇનસ ઈરસ ટુ માઇનસ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ઝીરો. એ ગોઠવણ પણ ખૂબ સહેલી છે. આખું પદ છેદમાં લઈ લ્યું એટલે એક્સ ના વિધેય બધા ડીએક્સ ની સાથે ગોઠવાઈ જાય. વાય નું કોઈ વિધેય જ નથી, બિચારા ડીવાય એકલા થઈ ગયા. હા ના ના, એકલા નથી, એની સાથે વન છે. માઇનસ ઇરેસ ટુ એક્સ માઇનસ ઇરેસ ટુ માઇનસ એક્સ આટલા બધા પદ ઘાતાંકીય વિધેય વાળા જોઈને બી નહીં જાતા. આના જેવી જ ગોઠવણ છે, છેદનું વિકલન અંશમાં ડાયરેક્ટ ગોઠવેલું છે. ઇન્ટિગ્રેશન ડીવાય માઇનસ ઇન્ટિગ્રેશન ઇરેસ ટુ એક્સ માઇનસ ઇરેસ ટુ માઇનસ એક્સ અપોન ઇરેસ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ઝીરો. તો વાય માઇનસ લોગમાનાંક ઇરેસ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સ. અચળ સી મૂકી શકાય. હવે દર વખતે આપણે વાર્તા નહીં કરીએ, શું કામ? તો કે અમે ટેક્સ બુક પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરીશું, એટલે કંઈ નથી કર્યું. અહીંયા સી મૂકી, સી સ્વેર અચળ અને લોગવાળું પદ છે એ સામે લઈ લીધું છે. ટૂંકમાં વાય ને કરતા બનાવ્યો છે. તો વાય ઇક્વલ ટુ લોગમાનાંક ઇરેસ ટુ એક્સ. આપણે અગાઉ સંકલન વખતે વાત કરી હતી કે સંકલનનો જવાબ લોગના સ્વરૂપમાં આવતો હોય ને તો આપણે હંમેશા માનાંક લખી જ નાખવું, કારણ કે વિધેયનું મૂલ્ય હંમેશા ધન છે કે પછી ઋણ પણ હોઈ શકે એ નક્કી કરવામાં આપણે સમય શું કામ બગાડવો જોઈએ. એ ધન હોય તો એનું મૂલ્ય એ પોતે. જવાબમાં આમ સાદો કાઉન્સ હોય એટલે એવું નહીં કે આપણે ખોટું કર્યું છે, પણ એવું નક્કી કરવા માટે આપણે સમય નહીં બગાડીએ. લોગવાળો જવાબ હંમેશા લોગ પછી માનાંક મૂકીને જ લખશું. હા, ચોક્કસ અચળ સંખ્યા હોય તો પછી માન લખવાની જરૂર નથી રહેતી. બરાબર, માની લ્યો કે તમને પ્રારંભિક શરતમાં એક્સની કિંમત ઝીરો આપી દે, સપોઝ તો ઈ રેસ ટુ ઝીરો વન પ્લસ ઈ રેસ ટુ માઇનસ ઝીરો એટલે એ વન જ થાય. માઇનસ ઝીરો થોડા લખાય, ઝીરો જ લખાય. એટલે વન પ્લસ વન ટુ થયા ને, તો લોગ માનાંક ટુ લખવાની જરૂર નથી, લોગ ટુ. એટલે ચોક્કસ અચળ સંખ્યા હોય ને તો માન નહીં લખીએ, બાકી આપણે માન તો મૂકી જ દેવાનું. સારું ચાલો છઠ્ઠો દાખલો જોઈએ. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વન પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વન પ્લસ વાય સ્ક્વેર. વાય નું વિધેય છે ને એને ડીવાય સાથે ગોઠવવાનું થાય ને, એટલે ડીવાય અપોન વન પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. ચલનું વિભાજન થઈ ગયું, સંકલન કરીશું. ડીવાય અપોન વન પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આ સંકલન શું થયું? ટેન ઇનવર્સ વાય, વનનું એક્સના સાપેક્ષ સંકલન એક્સ પ્લસ એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ બાય થ્રી પ્લસ સી. બધા વિધિ અલગ અલગ પ્રકારના છે એટલે સ્વૈર અચળની કોઈ ચોક્કસ ગોઠવણ વિચારવાની થતી નથી.
હવે તમે એમાં વાયને કર્તા બનાવીને લખવા હોય તો લખી શકો, પણ જોઈ લઈએ આપણે આ લોકો શું કરે છે, નથી લખ્યા જો. એટલે મારું એ જ કહેવાનું છે કે કોઈ ચોક્કસ ગોઠવણ હોય જ જવાબમાં, એવું જરૂરી નથી. છતાં હું અહીં અથવા કરીને લખી દઉં છું, વાય ઇક્વલ ટુ ટેન ઓફ એક્સ પ્લસ એક્સ ક્યુબ બાય થ્રી પ્લસ સી. સાઇનમાં લખ્યું હતું ને એક જગ્યાએ, એટલે એ રીતે લખી શકાય, પણ નથી લખ્યું કંઈ વાંધો નહીં. એટલે જ તમારો આ જવાબ માન્ય છે, આ બે સ્ટેપ ફરજિયાત નથી. એમ આમાં એવું જ છે, તો આપણે ઠીક છે જવાબની ગોઠવણ કરીએ છીએ, પણ અહીંયા તમે ખાલી પ્લસ સી કરીને મૂકી દો એટલે ઇટ વિલ ડુ. સાતમું દાખલું જોઈએ. વાય લોગ વાય ડીએક્સ, વાય લોગ વાય ડીએક્સ માઇનસ એક્સ ડીવાય ઇક્વલ ટુ ઝીરો. ચાલો સૌ પોતપોતાના ગ્રુપમાં જતા રહ્યો, એટલે એક્સને આપણે ક્યાં મોકલી દેવાના, ડીએક્સ ની આરે. વન અપોન એક્સ ડીએક્સ માઇનસ વાય વાળા પદ ડીવાય ની સાથે. એટલે બધાને આપણે એક્સ ઇન્ટુ વાય લોગ વાય થી ભાગી નાખ્યા, એવું થયું ને. ઇન્ટીગ્રેશન વન અપોન એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટીગ્રેશન વન અપોન વાય લોગ વાય ડીવાય ઇક્વલ ટુ ઝીરો. આનું સંકલન ઈઝી છે, લોગ વાયનું વિકલન વન અપોન વાય થાય ને, એટલે છેદમાં જે વાય છે ને એને અંશમાં લઈ લો. વન અપોન એક્સ ડીએક્સ માઇનસ વન અપોન વાય અપોન લોગ વાય, છેદનું વિકલન અંશમાં આવી ગયું ને, લોગ માનાંક એક્સ માઇનસ લોગ માનાંક લોગ વાય. બે પદ લોગ વાળા દેખાય છે તો આપણે અચળ લોગ માનસી, સોરી લોગ માનાંક સી એમ મૂકીએ, માનસી નહીં. સાદું પેલા નથી આપવું, પૂછી જોવું છે લોકોને તમારે શું જોઈએ છે. વાય બરાબર ઈ રેસ ટુ સી એક્સ, વાય બરાબર ઈ રેસ ટુ સી એક્સ જોઈએ છે. જોઈ લઈએ, હાલો આના બાજુ લઈ આવીએ. એટલે લોગ માનાંક લોગ વાય ઇક્વલ ટુ લોગ માનાંક એક્સ બાય સી. તો લોગ વાય બરાબર શું થયું, એક્સ બાય સી. તો વાય બરાબર ઈ રેસ ટુ એક્સ બાય સી. આ પદ આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું ને, એટલે એમ થઈ ગયું બરાબર. અને આ સામે ગયું, પછી લોગ દૂર કર્યા, આ લોગ દૂર કર્યા, એટલે વાય બરાબર ઈ રેસ ટુ એક્સ બાય સી, એને ઈ રેસ ટુ સી એક્સ લઈ આવ્યા છે, લઈ આવીએ. ચાલો ને, એમાં કાંઈ મોટી વાત નથી. આ અચળ છે ને એ માઇનસ મૂકો, અથવા તમે આવું કરી શકો, આવું કાંઈ ફેરફાર ના કરો ને તમે સી વન કરી નાખો. વન અપોન સી વન, એક્સના છેદમાં સી વન થાય ને, એટલે વન અપોન સી વનની જગ્યાએ સી મૂકી દો, ડન. માઇનસ કરી નાખશો એટલે શું થશે, એ આ બાજુ આવશે એટલે પ્લસ થશે બરાબર. એટલે અહીંયા તમને એક્સ બાય સી નહીં મળે, શું મળશે, સી એક્સ. મેં તમને કીધું એમ પણ તમે કરી શકો, એક મિનિટ હું કરી દઉં પછી તમને પાછી વાત કરું બીજી. એટલે આ સી એક્સ થઈ ગયા ને, થઈ ગયું.
તમે અહીંયા લોગમાનાંશી મૂકી દીધા, હાલ હું બાજુમાં ગણીને સમજાવું, અથવા કરીને અહીંયાથી આ ટેક્સમાં છે એટલે આપણે કર્યું છે, પણ એવું જરૂરી નથી, ફરજિયાત નથી. ડાબી બાજુ જે મળ્યું છે એ લખો, લોગમાનાંક એક્સ માઇનસ લોગમાનાંક લોગ વાય બરાબર લોગમાન સી. સી સ્વેર અચળ છે એવું આપણે નહીં કરીએ અહીંયા, લોગમાનાંક એક્સ અપોન લોગ વાય બરાબર લોગમાન સી. તો એક્સ અપોન લોગ વાય ઇક્વલ ટુ સી, તો લોગ વાય બરાબર એક્સ બાય સી, તો વાય બરાબર ઇ રેસ ટુ એક્સ બાય સી. આવો જવાબ લઈ આવો તો પણ ચાલે, ઇ રેસ ટુ સી એક્સ જ ગોઠવવા એવું ફરજિયાત નથી, કારણ કે એક્સનો સહગુણક સી હોય કે વન બાય સી હોય, થયો તો અચળ જ ને, કોઈ પણ અચળ. હવે સમજાય છે ને વાત બરાબર? એટલે મૂંઝાતા નહીં, થોડોક આવો અચળનો ચેન્જ રહે ને તો મૂંઝાતા નહીં. એક્સ રેસ ટુ ફાઈવ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વાય રેસ ટુ ફાઈવ. એ વાય રેસ ટુ ફાઈવ વાળું પદ આ બાજુ આવશે એટલે વાય રેસ ટુ માઇનસ ફાઈવ ડીવાય ઇક્વલ ટુ માઇનસ dx ના છેદમાં x ની 5 ઘાત ને એટલે x ની માઇનસ 5 ઘાત dx. આ બાજુ લઈને પ્લસ કરી લેવા હોય તોય ચાલે, એ તો સંકલન કરતા કરતા મૂકી દેવાય, એના માટે કાંઈ સ્પેશિયલ સ્ટેપ બગાડવાની જરૂર નથી. આમ હવે સંકલન કરીએ એટલે એક ઘાત વધે ને, એટલે y ની માઇનસ 4 ઘાત છેદમાં માઇનસ 4 પ્લસ x ની માઇનસ 4 ઘાત છેદમાં માઇનસ 4. આ લોકોને પૂછી લઈએ ને કે તમારે શું જોઈએ છે બોલો, તો અમે એ પ્રમાણે આગળ વધીએ. એને સામે સી જોઈએ છે, સી એટલે આપણે અહીંયા શું મૂકશું, માઇનસ સી બાય 4. એવું જરૂરી નથી, તમે છેલ્લે એડજસ્ટ કરી શકો, જવાબ જોઈને કરીએ છીએ એટલે ચિંતા ના કરો. માની લ્યો કે આપણે અહીંયા સી 1 મૂકી દીધા, પછી તમે 1 કરી શકો, ખાલી સી મૂકી દીધા, પ્રેક્ટિકલી આમ કરી શકાય. એટલે વાય એક્સ ની માઇનસ 4 ઘાત પ્લસ વાય ની માઇનસ 4 ઘાત બરાબર માઇનસ 4 સી થયા ને બરાબર. હવે તમને એમ થાય અચળ છે એ માઇનસ 4 સી થોડો લખાય, તો તમે એની જગ્યાએ સી મૂકો, અહીંયા 1 કરી નાખો, થઈ ગયું. જ્યાં સી બરાબર માઇનસ 4 સી 1, ઓકે સી 1 સ્વેર અચળ છેલ્લે થઈ કે પાછું, એટલે પ્રેક્ટિકલ એપ્રોચ આવો પણ વિચારી શકાય, પહેલેથી અચળ એડજસ્ટ કરીએ ને પછી જવાબ લઈ આવીએ ને એવું કઈ નહીં, છેલ્લે એડજસ્ટ કરીને તો આગળ સફિક્સ મૂકી દેવાનો. ઓલામાં એ છે એમાં એવું થઈ શકે, એ વાળો નતો આપણો દાખલો ગણ્યો, નીકળી ગયો ને. હા તમારી ટેક્સમાં આવી હતો એટલે આપણે એ મૂક્યો હતો. એવું નવમી રકમ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. આ તો બહુ સહેલું થઈ ગયું છોકરાઓ, ડીવાય ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ડીએક્સ. સાઇન ઇન્વર્સ એક્સ આ બધું લઈ આવતા નહીં હો, ડીવાયની સાથે ના ગોઠવી અગાય. તો ઇન્ટિગ્રેશન ડીવાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઇન્વર્સ એક્સ ડીએક્સ. સાઇન ઇન્વર્સ એક્સનું સંકલન છે ને એ બીજા વિધેય તરીકે 1 મૂકીને ખંડસ સંકલનની મદદથી મેળવી શકાય, એ તમે જાણો છો. એટલે 1 ગુણાકારમાં નહીં લખીએ આપણે, સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ માઇનસ ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ ઇન ટુ ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ ડીએક્સ.
અચળ મૂકવો પડશે ને, મૂકી દો અહીંયા પ્લસ સી, સી છે એ સ્વેર અચળ. વાય ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇન ટુ એક્સ માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ નું વિકલન વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર, વન નું સંકલન એક્સ પ્લસ સી. હજી એ સંકલન કરવાનું છે ને, થઈ જશે, સહેલું છે એ પણ. વન માઇનસ એક્સ સ્ક્વેર ની અંશમાં લઈ લ્યો માઇનસ વન બાય ટુ ઘાત, પછી એનું વિકલન કેટલું માઇનસ ટુ એક્સ, એટલે માઇનસ નિશાની અંદર લઈ અને બે વડે ગુણી નાખો, એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર એની માઇનસ વન બાય ટુ ઘાત એફ એક્સ ની એન ઘાત ગુણ્યા એફ ડેશ એક્સ, એ થઈ ગયું ને. તો વાય ઇક્વલ ટુ એક્સ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ વન બાય ટુ, સંકલન કરતા એક ઘાત વધશે એફ એક્સ ની એન પ્લસ વન ઘાત છેદમાં એન પ્લસ વન. તો વાય ઇક્વલ ટુ એક્સ ઇન ટુ સાઇન ઇન્વર્સ એક્સ, અને છાપરું એનું પાછું આપી દો, એ કે મારું છાપરું કાં ઉડાડી નાખ્યું, નથી ઉડાડ્યું, આર્યું લઈ લેવાય. નવમો દાખલો, ઓકે ડન, કાંઈ ગોઠવણ નથી, થઈ શકે એમ નથી. ઓકે ચાલો દસમો દાખલો ગણી લઈએ, એટલે એક પ્રકાર પૂરો થઈ ગયા આખો. પછી બધા છે ને પ્રારંભિક શરત વાળા આવે છે, એ બીજો પ્રકાર, પછી એક સાથે એનો વારો. દસમી રકમ ઈ રેસ ટુ એક્સ ઇન ટુ ટેન વાય ડીએક્સ પ્લસ વન માઇનસ ઈ રેસ ટુ એક્સ સિક્સ સ્ક્વેર વાય ડીવાય ઇક્વલ ટુ જીરો. એક્સના વિધેયને ડીએક્સની સાથે ગોઠવવાના ને, એટલે વન માઇનસ ઈ રેસ ટુ એક્સ અહીંયા છેદમાં લઈ લઈએ, અને ટેન વાય બીજા પદના છેદમાં લઈ લઈએ. બરાબર, તો ઇન્ટીગ્રેશન ઈ રેસ ટુ એક્સ અપોન વન માઇનસ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટીગ્રેશન સિક્સ સ્ક્વેર વાય અપોન ટેન વાય, આવું સંકલન બીજી વખતે એવું ને, છેદનું વિકલન અંશમાં છે નથી, એક માઇનસ નિશાની ઘટે છે, મૂકી દો. અચળને કારણે આપણી ગોઠવણ કોઈ દિવસ રોકાશે નહીં, તમને ખબર છે, અચળ પદ ઘટતું હોય ગુણાકારમાં, ગુણાકારમાં સરવાળામાં નહીં. તો આથી માઇનસ લોગમાં નાંક વન માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ લોગમાં ટેન વાય, અચળ નથી મૂકવો, મૂકવો છે ને, આનું કંઈ નક્કી નથી રહેતું ને આ લોકોનું, એટલે એ પ્રમાણે આપણે વાત આગળ વધારીએ ને. હા બરાબર ને, સી છે એટલે લોગમાન સી અચળ, લોગ નીકળી ગયો એનો અર્થ એમ થયો કે અચળ છે એ લોગના સ્વરૂપમાં મૂક્યો હોય તો જ લોગ ઉડી જાય ને, ઉડી ના જાય. ડાબી બાજુ લોગના નિયમ પ્રમાણે લોગમાનાંક, સોરી ટેન વાયના છેદમાં વન માઇનસ ઈ રેસ ટુ એક્સ બરાબર લોગમાન સી, તો ટેન વાય અપોન વન માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ સી, તો ટેન વાય બરાબર સી ઇન ટુ, તમે ત્યાં વાયને કરતા બનાવવું હોય તો બનાવી શકો, એ લોકોએ નથી બનાવ્યા તો આપણે નથી બનાવવા. એક મિનિટ, હા
હવે 10 થી 14 એમાં પ્રારંભિક શરતો છે, બીજો કઈ ફેરફાર નથી થતો. સોરી, 11 થી 14 એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ 2x² પ્લસ x. અને પ્રારંભિક શરત છે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1. વ્યાપક ઉકેલ તો ગણવાનો જ છે. ગોઠવીએ પેલા સમીકરણને, dy ઇક્વલ ટુ 2x² પ્લસ x અપોન x ક્યુબ પ્લસ x² પ્લસ x પ્લસ 1 dx. તમારે છેદનું વિકલન એ અંશમાં ગોઠવવું પડે ને. છેદનું વિકલન શું થાય? 3x² પ્લસ 2x પ્લસ 1. લાંબુ છો એને, બીજી કોઈ ગોઠવણ નથી થતી, કારણ કે અંશમાંથી તમે x કોમન કાઢો ને તો 2x પ્લસ 1 વધે, એવો કોઈ અવયવ છેદમાં નથી. છેદમાં અવયવ તો મળે, પેલા બે પદમાંથી x² કોમન, x પ્લસ 1, બીજા બે પદમાંથી 1 કોમન, x પ્લસ 1 એમ, પણ એવું નહીં બને. એટલે શું કરવું પડશે? છેદનું વિકલન અંશમાં ગોઠવવું પડશે અને એના માટે અચળ પદે સેટ કરવું પડશે. તો લાંબી વાત થઈ ગઈ ને. હાલો આપણે એમએન વાળી રીતમાં જઈએ, સંકલનમાં લખી નાખશું. પેલા ખબર પડે ને સંકલન કરતા હતા, સંકલનની પદ્ધતિ શરૂ થઈ ગઈ છે એમ. આ છે ને આંશિક અપૂર્ણાંકની રીત કહેવાય ખરેખર, કારણ કે છેદમાં અવયવ તો મળે જ છે. આંશિક અપૂર્ણાંકની રીત કહેવાય તો પછી આપણે ભાગાકાર શું કામ કરીએ એ પણ વિચારી લેવાય ને. કારણ કે ઉચિત તો છે જ ને, સંકલનની ક્રિયા માટે ઉચિત તો છે જ, છેદની ઘાત કરતા અંશની ઘાત ઓછી છે. હા, તો પછી છેદના અવયવ જ લખો. તો ઇન્ટિગ્રેશન આવું બધું વિચારતા રહેવાનું, અલગ અલગ પોઈન્ટ મગજમાં ગોઠવી લેવાના. અવયવ ડાયરેક્ટ લખવું તો તમે સમજશો ને, પેલા બે પદમાંથી એક્સ સ્ક્વેર કોમન એટલે એક્સ પ્લસ 1, પછી 1 કોમન એટલે એક્સ પ્લસ 1. તો એક અવયવ એક્સ પ્લસ 1 છે અને બીજો અવયવ એક્સ સ્ક્વેર પ્લસ 1 છે. ઓકે, હવે આંશિક વાળી રીત શરૂ થશે. ધારો કે 2x² પ્લસ x અપોન x પ્લસ 1 ઇન્ટુ x² પ્લસ 1. તો a અપોન x પ્લસ 1, x² પ્લસ 1 છે એ દ્વિઘાત બહુપદી કહેવાય, હો એટલે bx પ્લસ c અપોન x² પ્લસ 1. 2x² પ્લસ x ઇક્વલ ટુ a ઇન્ટુ x² પ્લસ 1 પ્લસ બી એક્સ પ્લસ સી ઇન્ટુ એક્સ પ્લસ 1. હવે એક્સ બરાબર માઇનસ 1 મૂકીએ એટલે એની કિંમત મળી જશે આપણને. માઇનસ 1 મૂકી એટલે 2 અને આ માઇનસ 1 એટલે 1 વધે ને. માઇનસ 1 નો વર્ગ 1, 1 પ્લસ 1 2, તો એ ઇક્વલ ટુ 1/2. હવે ગુણાકાર કરવો પડશે, કરી નાખીએ. ચલો 2x² પ્લસ x ઇક્વલ ટુ ax² પ્લસ a, અહીંયા bx² પ્લસ bx પ્લસ cx પ્લસ c.
ગોઠોલ સુપદ ને એક સ્ક્વેર વાળા બે પદ, એક સ્ક્વેર કોમન એક્સ વાળા બે પદ, એક્સ કોમન અને અચળ પદ, તમને એ મળી ગયો છે. બી અને સી જોઈએ છે, બરાબર? તો વર્ગવાળા પદનો સહગુણક સરખાવો, એટલું આપણે અહીંયા કરી લઈએ. એટલે એક્સ એ પ્લસ બી ઇક્વલ ટુ ટુ, એમાં એની કિંમત 1/2 મૂકી દો. તો બી ઇક્વલ ટુ 3/2, અને અચળ પદ સી જોઈએ છે ને, એટલે એ પ્લસ સી એની કિંમત મળી ગઈ છે અને સી ની મેળવવી છે. ડાબી બાજુ અચળ પદ 0 છે, તો સી ઇક્વલ ટુ માઇનસ એ, એટલે માઇનસ 1/2. હવે સંકલન શરૂ કરીએ પાછું. તેથી ઇન્ટિગ્રેશન ડીવાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, એની કિંમત શું મળી? 1/2, 1/2 અપોન એક્સ પ્લસ 1. બી ની કિંમત શું આવી છે? 3/2, અને સી ની કિંમત માઇનસ 1/2. તો 3/2 એક્સ માઇનસ 1/2 ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1. અચળ મૂકવાનો છે ને, મૂકી દઈએ. હાલો સંકલન કરીએ ત્યારે મૂકીએ જ ને, નથી મૂકવો પણ. હાલો હજી જમણી બાજુ થોડી ગોઠવણ કરવાની છે છોકરાઓ. બીજા પદમાં ગોઠવી પદ ગોઠવવું પડશે ને. પહેલું પદ તો એમને એમ છે 1/2, એ સંકલન થઈ ગયું. હાલો 3/2 એક્સના છેદમાં પદ મૂકો એક્સ સ્ક્વેર પ્લસ 1, એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1 નું વિકલન 2x થાય, એટલે 3/4 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1, અને માઇનસ 1/2 ના છેદમાં પદ. તો માઇનસ 1/2 આગળ લઈએ, કારણ કે 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 એ પ્રમાણિત સ્વરૂપ મુજબ ટેન ઇન્વર્સ એક્સ થાય. તો વાય ઇક્વલ ટુ 1/2 લોગ માનાંક એક્સ પ્લસ 1 પ્લસ 3/4 લોગ માનાંક એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1/2 ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી, સી સ્વેર અચળ. આ વ્યાપક ઉકેલ આવ્યો. હવે એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 1, 1 ઇક્વલ ટુ 1/2. એક્સ બરાબર 0 મૂકશો તો અહીંયા લોગ 1 વધશે, પ્લસ 3/4 પાછા લોગ 1, અને માઇનસ 1/2 ટેન ઇન્વર્સ 0, એ બધાય 0 થાય આ ત્રણેય. તો સી બરાબર 1, એટલે આપેલી શરત મુજબનો વિશિષ્ટ ઉકેલ એ થયો વાય ઇક્વલ ટુ 1/2 લોગ માનાંકમાં એક્સ પ્લસ 1 પ્લસ 3/4 લોગ માનાંકમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1/2 ટેન ઇન્વર્સ એક્સ પ્લસ 1. શું કે છે 11મો દાખલો? 1/4 લોગવાળા પદ ભેગા કર્યા છે, 1/4 કોમન કાઢીને કરી દઈએ. ચાલો 1/4 કોમન કાઢો, એટલે અહીંયા બે વડે ગુણવા પડે ને, એ ઘાતમાં જતા રહીએ. અને બે ઘાત હોય પછી કઈ માનાંક કરવાની જરૂર નથી. પ્લસ લોગ, હા, એમાં 3 ઘાતમાં ચડાવી દીધા છે. એક્સ સ્ક્વેર પ્લસ 1 એ ઓલરેડી ધન છે, એટલે એને
मन मुकवानी जरूर नथी, मुकाई जाए तो चिंता नहीं करता। लोग नो सरवाड़ो એટલે ગુણાકાર થઈ જશે ને, લોગ કાઉન્સમાં એક્સ પ્લસ વન નો સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ વન નો ક્યુબ માઇનસ વન બાય ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વન, આ તમારી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે ગોઠવણ કરી દીધી। બારની રકમ જોઈએ, મોટો દાખલો હતો ને, એકાદી કિંમત તો એવી આવે ને ભાઈ, એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન ડિવાઈડ બાય ડીએક્સ ઇક્વલ ટુ વન, અને શરત છે જ્યારે એક્સ બરાબર બે ત્યારે y બરાબર ઝીરો। તો dy ઇક્વલ ટુ dx ના છેદમાં x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન, એવું છે ને। તો ઇન્ટિગ્રેશન dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx, અપમાં આપણે અહીંયા અવયવ કરી નાખશું, પાછી આંશિક અપૂર્ણાંક રીતે આવી ગઈ છોકરો, આ તો ભલે ના આવી ગઈ, આપણે કરી નાખીએ એમાં શું વાંધો। ધારો કે વન અપોન એક્સ એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન ઇક્વલ ટુ એ અપોન એક્સ પ્લસ બી અપોન એક્સ માઇનસ વન પ્લસ સી અપોન એક્સ પ્લસ વન, વન ઇક્વલ ટુ એ ઇન્ટુ એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન બી એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન સી એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન। ઓકે, ચાલો સૌથી પહેલા એક્સ બરાબર ઝીરો એટલે એ મળશે ને, ઝીરો માઇનસ વન એટલે માઇનસ વન, પાછા ઝીરો મૂકી એટલે પ્લસ વન, તો એ બરાબર થયા માઇનસ વન। હવે એક્સ બરાબર શું મૂકશું, એક બી મેળવવા છે, બી વન ઇન્ટુ ટુ ધેન બી ઇક્વલ ટુ વન બાય ટુ, હવે એક્સ બરાબર શું મૂકવાનું માઇનસ એક, વન ઇક્વલ ટુ સી આ માઇનસ વન ઓલા માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ ધેન સી ઇક્વલ ટુ વન બાય ટુ। હવે સંકલન જ શરૂ કરી દેવાયો, ઇન્ટિગ્રેશન ડીવાય એની જગ્યાએ શું મૂકવાનું માઇનસ વન અપોન એક્સ, બીની જગ્યાએ વન બાય ટુ અપોન એક્સ માઇનસ વન પ્લસ વન બાય ટુ અપોન એક્સ પ્લસ વન ડીએક્સ। ઓકે, સંકલન કરી નાખીએ, y ઇક્વલ ટુ માઇનસ લોગ માના x પ્લસ વન બાય ટુ લોગ માના x માઇનસ વન પ્લસ વન બાય ટુ લોગ માના x પ્લસ વન પ્લસ c। શરતનો ઉપયોગ કરી લઈએ, x બરાબર બે ત્યારે y બરાબર ઝીરો,
तो जीरो इक्वल टू माइनस लोग माना बे ने थोड़ू मान लख तो चौक्स अचल संख्या है ने हाँ लोग टू एक्स बराबर बे लियो तो अहीं शू आवशे लोग वन जीरो थाय अने प्लस वन बाय टू लोग थ्री प्लस सी आ जीरो थी गयो तो सी बराबर लोग टू माइनस वन बाय टू लोग थ्री ई वन बाय टू ने घात में चढ़ाई दिए ई तो करिए पण तमारे शू गोठवण जोईए छे ई प्रमाणे आपणे आगळ वधीए ने वन बाय टू लोग थ्री बाय फोर आमांथी माइनस वन बाय टू कॉमन काढ्या એટલે લોગ થ્રી માઇનસ ટુ લોગ ટુ એટલે લોગ થ્રી બાય ફોર થઈ ગયા ને ઓકે અને એટલે વિશિષ્ટ ઉકેલ થયો હજી પદ ભેગા કરવાના છે એ જોઈ લેશું પાછું અત્યારે તો સી ની કિંમત મૂકીએ છીએ તમારો જવાબ સેટ કરશું આપણે ડોન્ટ વરી હવે લોગવાળા બધા પદ ભેગા કરી લેવાના છે શરૂઆતના થઈ ગયા વન બાય ટુ કોમન એટલે આવું થશે હું એક સ્ટેપ વધારીને લખું છું છોકરા લોગમાના એક્સ પ્લસ વન પ્લસ લોગમાના એક્સ માઇનસ વન માઇનસ ટુ લોગમાના એક્સ હવે ભેગા કરીએ બધાને અચળ પદ જેમ છે એમ જ એ આપણે પહેલા સેટ કરી જ લીધું હતું વન બાય ટુ લોગમાના અંકમાં એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન બાય ટુ લોગ થ્રી બાય ફોર એ લોકોએ માનાંક નથી કર્યું શરત નથી આપી ને એક્સની કિંમત એક કરતા મોટી માન કરવું જોઈએ છોકરો સારું ચાલો હવે આપણી વાતને આપણે અહીંયા અટકાવશું ઘણું બધું ભણી નાખ્યા આજે હજી છે ઘણા દાખલા છે અહીંયા વાત પૂરી નથી થતી નેક્સ્ટ લેક્ચરમાં પાછી આપણી વાત આગળ ચલાવશું ઓકે